અમરનાથ યાત્રિકો પર આતંકવાદીઓનો હુમલો અને નિર્દોષ વ્યક્તિઓના મોતથી ચોમેર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે બોટાદ શહેરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીઓના કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું અને આતંકવાદને કોઈ નાત જાત નથી હોતી અને માનવતાના દુશ્મન છે તેવું જણાવ્યું હતું. યુનુસભાઈ અલારકભાઈ બેલીમ અને લઘુમતી સમાજના આજ તમામ આગેવાનો, કાર્યકરો, મિત્રો ભેગા થઈ અને બોટાદ શહેરમાં આતંકવાદી જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરમાં એને સખત શબ્દોમાં વખોડવા અને જે ગુજરાતના આપણા ભાઈઓ બહેનો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક કાર્યક્રમ અમે યોજ્યો હતો. તેમાં તમામ અમારે બોટાદ સમાજમાં લઘુમતી જ્ઞાતિમાં આવતા તમામ સમાજ આજ ભેગા થઈ અને આ દીનદયાળ ચોકમાં આ એક કાર્યક્રમ રાખ્યો છે. બોટાદ ભાદરકઠિયા ગાજી સમાજ પ્રમુખ મુબારકભાઈ ઇસ્માઇલભાઈ માંકડ, એમાં જે છે હાલમાં જે થોડા દિવસ પહેલા અમરનાથ યાત્રાધામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે યાત્રાળુઓ ઉપર નિર્દયી હુમલો કરી અને યાત્રાળુઓનો જે મોત નિપજામાં આવ્યું તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને મુસ્લિમ સમાજ દ્વારા તેને જે છે સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. અને મારી જાણકારી મુજબ જે મુસ્લિમ ધર્મમાં જે છે તેવા આતંકવાદને કોઈ પણ સ્થાન નથી, નિર્દોષોના હત્યારાઓનું કોઈ સ્થાન નથી અને મુસ્લિમ સમાજ અને અમારો મુસ્લિમ ધર્મ તો એ કહે છે કે જે નિર્દોષ ઉપર આ રીતે જે હત્યાઓ કરે છે તે અમારા મુસલમાનમાંથી નથી. મારું નામ શેખ આશીફભાઈ અલારકભાઈ, બોટાદ જિલ્લા સિપાહી સમાજ ટ્રસ્ટનો પ્રમુખ બોલું. બરાબર, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એટલામાં રાખવામાં આવ્યો છે કે આજે અમરનાથ યાત્રામાં જે આતંકવાદી હુમલો થયો એના વિરોધમાં રાખ્યો છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની છે, એ બદલ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.